ગામના પ્રમાણે ગ્રાંઠ આવે છે એ પ્રમાણે રોડના ક્યારેક ટુકડા થાય છે આ જો સીધી બજાર અમે બે વર્ષથી મૂકેલી છે પણ આ કોઈ અજવાનું ઠેકાણું નથી કોઈ જ વ્યવસ્થા નથી અત્યારે હાલની પોઝિશનમાં બરાબર તળાવનું પાણી તળાવના પાણીથી વાપરવાનો યુઝ યુઝ થાય છે હા બરાબર અને ક્યારેક ક્યારેક ત્રણ કે ચાર દિવસે જો નર્મદાનું પાણી આવે તો પીવામાં લાયક આવે છે સામે વાહન મળતું હોય તો એને તારવવું મુશ્કેલ પડે છે અત્યારે બરોબર કારણ કે ઉપર સરકાર એવી હોય તો કોઈ કઈ કહી શકાતો નથી એમના ઓલા કરી લે બધા નમસ્કાર બીએસ ટીવી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું આપની સાથે જાસ્મિન તો હાલ બીએસ નાઇન ની ટીમ આવી ગઈ છે આણંદપર ગામ ખાતે કે જે લીમડી તાલુકાનું આણંદપર ગામ છે ત્યાંના સ્થાનિકોના શું મુદ્દાઓ છે શું સમસ્યાઓ છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું તમારા ગામમાં કેવો વિકાસ થયો છે કેવો વિકાસ છે અમારા ગામમાં ગામ નાનું છે ગામના પ્રમાણે ગ્રાંટ આવે છે એ પ્રમાણે રોડના ક્યારેક ટુકડા થાય છે આ જો સીધી બજાર અમે બે વર્ષથી મૂકેલી છે પણ આ કોઈ જોવાનું ઠેકાણું નથી હા ગામના પ્રમાણે ગ્રાંટ આવે પાંચ લાખ રૂપિયા અમે વિકાસના કામ તો એવાય થતા નથી આદમ જૂથ ના થાય છે આદમ જૂથની જે ગ્રાંટ આવે એ આદમ જૂથની આવે છે રોડ રસ્તાની પાણીની શું સુવિધા પાણીની અત્યારે જ તમને પોઝિશન વગરી નથી સપ ઉગાડો છે એ પાણી આવે અમારે પીવા માટે અમુક ટાઈમમાં પાણી નિમિત્ત પશુ આવતું નથી પાંચ દિવસે આમ રણલ બાજુ વાળી લે છે પાંચ દિવસ પા આવે છે તો ઉનાળામાં પાણીની તકલીફ તો પૂરે પૂરી જ પડવાની ને એટલે પૂરતું પાણી તો આવતું નથી અને આ પીવા માટે વાપરવા માટે શું વ્યવસ્થા કોઈ જ વ્યવસ્થા નથી અત્યારે હાલની પોઝિશનમાં બરાબર તળાવનું પાણી તળાવના પાણીથી વાપરવાનો યુઝ કે થાય છે

સરકારના ચોપડે ડબલ પટ્ટી બોલાય છે બે સાઈડ અમારી રૂબરૂમાં બોલેલા છે બે સાઈડ દોઢ દોઢ એક એક મીટરનો વધારો થશે સાઈડ કરી પણ અહીંયાથી રોડમાં કોઈ ઓલી નહીં થઈ માટી પૂરી માટી રે ના કરી પોચી માટી હોય અમારી એ તો રે જ નહીં ને ચોખ્ખી વાત નીકળી જાય તમે શું વ્યવસાય કરો ખેતી ખેતીના પૂરતા ભાવ મળે છે જે વાવણી કરો છો ને હા એ મળી રહે અમને

લાઈટ આજ સવારથી અગિયાર વાગ્યા સુધી ઉડ લીધી હતી અત્યારે હમણાં આપી છે હવે ક્યારે લઈ લે નક્કી નહીં પહેલાં તો જ્યોતિ ગામમાં બતાવતા હતા હવે એમાંથી નહીં નીકળી ગયું છે કારણ કે લાઈટ જ નો રહે શું કરે પબ્લિક ગામમાં શિક્ષણ આરોગ્યની કેવી સુવિધા છે આરોગ્યની સુવિધા અત્યારે છે બેન હા એમાં જે છે એમાં નાને નહીં અત્યારે દર શનિવારે ગાડી આવે છે બાકી અહીંયા જે હેલ્થ સેન્ટર છે એમાં સિસ્ટરો હાજર જ હોય છે

તો પછી તો અમારું મન જાણશે ને હવે કે ક્યાં શું કરવું એમ કોઈ એવું તો અમે પૂછી જ શકીએ નથી તમે ક્યાં દેશો પબ્લિક ને જે અનુભવ તો લેતા જ છે ને પબ્લિક પોતાની રીતે કે હવે શું કરવું આપણે પણ એમાં ગમે તે કરીએ સરકાર ભાજપ છે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કોઈ આવી શકે કેમ એમ કેમ સરકાર જ એમની છે આખી બરોબર છે તમામ અધિકારીઓ બધું બધું એમનું જોયું એમાં શું થાય ગમે તમે હા એ જોયું મેં રાજસ્થાન દર વર્ષે પલટી નાખે જાગૃત ના હોય એટલે આ થાય મને એટલી ખબર પડે પબ્લિક જાગૃત હોય જોઈ તમે મારું એક કામ કરો મારે બીજા જશે ને તમારે નીચે લાવવા પડે મારું તો થયું છે બીજા મારા મારા મિત્ર છે મારે એમને શરમાવો પડે ભાઈ મારા વતી આપો મારા વતી આપો દે બચારા શું કરે પછી એની એમના કામ માટે મારે ક્યારેક તો મને નથી મળતું તમારું થઈ ગયું ને એમનું રહેવા દેવો પછી ફરીને લોકો વિચાર કરવો પડે કે શું કરવું એમ એક વખત કદાચ ઉલી થઈ જાય પછી ફરી શું થાય પછી હું ના કહી શકું ને લોકોને કે ભાઈ હવે તો મારા વતી આવો એમ એ બધા સ્વતંત્ર જ છે અત્યારે ચોખવટ ભરી જ વાત છે જેને જ્યાં દેવું હોય ત્યાં દઈ દે છે

એક ટીપું પાણી આવ્યું નથી છ વર્ષ થઈ ગયા નર્મદા બનાયા હજુ પાણી આવ્યું નથી અને અમારે ખાસ જરૂર છે હા પાણી પાણીની સુવિધામાં તો આવે છે અનિયમિત આવે અમુક વખતે નિયમિત આવે અને પણ એ સંપ બધા ખુલ્લા છે એની માટે પાણી પુરવઠામાં ઘણી વાર રજૂઆત કરી છે હા આણંદપર ગામના સ્થાનિકો કે જ્યાં રોડ રસ્તા પાણીની અસુવિધાઓ જોવા મળી રહી છે થોડાક અંશે વિકાસ છે તો થોડાક અંશે અસુવિધાઓ પણ જોવા મળી રહી છે બીએસ નાઇનની ટીમ બીજા ગામ સાથે બીજા શહેર સાથે ફરીથી મળશું જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર